હેલો વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ઇન્ટરનેશનલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 11ના ગણિત વિષયના પ્રકરણ નંબર 1 ગણનો 6ઠો ભાગ જોવા જઈ રહ્યા છે. પાછલા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3ની ચર્ચા કરી હતી, તો તે સ્વાધ્યાયને આજે આગળ વધારીએ. મારું સ્વાધ્યાય હતું સ્વાધ્યાય 1.3. તેનો ત્રીજો પ્રશ્ન આપણો વાક્ય હતો, તો ત્રીજા પ્રશ્ન શરૂઆત કરીએ. મને ગણ આપેલો છે ગણ એ બરાબર 1, 2, ગણ 3, 4 એક સભ્ય તરીકે અને 5 છે, તો નીચે પૈકીના કયા વિધાનો અસત્ય છે તે મારે જણાવવાના છે. ફક્ત અસત્ય વિધાનો મારે જણાવવાના છે, બાકીના જવાબ સત્ય હોય તો આપણે સત્ય લખીને આગળ કંઈ ન થવાનું નથી. પણ અસત્ય જો હોય તો અસત્ય કેમ છે તેના કારણો પણ મારે દર્શાવવાના રહેશે. તો શા માટે અસત્ય છે તેના કારણો મારે દર્શાવવાના રહેશે. તો સૌ પ્રથમ મને પ્રશ્ન આપેલો છે કે 3, 4 એનો ઉપગણ છે કે નહીં છે. હવે ઉપગણ બનવા માટે જો તમે ધ્યાનથી જો અવલોકન કરો છો, તો ગણ એમાં કૌંસમાં 3, 4 ગણમાં આપેલો છે, મતલબ કે તેનો એક સભ્ય છે, નથી તેનો ઉપગણ. હા, જો 2 કૌંસ સ્વરૂપે આવતે તો તમે કહી શકો કે તેનો ઉપગણ બને. તો અહીં આ વિધાન અસત્ય છે. એનું કારણ તમે લખી શકો કે 3, 4 કૌંસમાં એક સભ્ય તરીકે વર્તે છે, ના કે કોઈ ગણ તરીકે. એનું કારણ તમે અહીં જોઈ શકો છો. તો આ તમારે ધ્યાન રાખવાનું છે કે આનો ઉપયોગ તમે કેવી રીતે કરશો. તો આ વિધાન તમારો શું આવશે? અસત્ય. બીજો પ્રશ્ન આપેલો છે 3, 4 એ સભ્ય છે એનો. તો આ તો આપણે ઉપર જ જોઈ ગયા કે આ તો સભ્ય છે, માટે કહી શકો કે આ વિધાન કયું વિધાન છે? સત્ય વિધાન છે. નેક્સ્ટ જુઓ, ત્રીજો પ્રશ્ન આપેલો છે 2 વખત ધનુષ કૌંસમાં 3, 4. તો 3, 4 એક સભ્ય છે, પરંતુ તેને જો ગણ તરૂપે સ્વરૂપે લખું, ગણના ગણ સ્વરૂપે, તો તે તેનો શું બની જાય? ઉપગણ. તો 2 વાર ધનુષકોણ આવશે તો આ વિધાન તમારું શું બનશે? સત્ય વિધાન. કે આ કિસ્સામાં તે તેનો શું બને છે? ઉપગણ બને છે. જો તમને એમ નહીં ખબર પડતું તો તમે 3, 4ને કોઈ ગણ એક્સ ધારી લો, તો એક્સ એ સભ્ય છે, ઉપગણ નથી, એ તમે ધ્યાનથી જોઈ શકો છો. તો તમે 3, 4ની જગ્યાએ જો કોઈ એક્સ ગણ ધારી લો તો તમે સરળતાથી આને સમજી શકો છો. ચોથો પ્રશ્ન આપેલો છે કે 1 બિલોંગ્સ ટુ A. તો એક શું એક એક ગણ તરીકે સભ્ય તરીકે ગણમાં આવેલો છે? હા, સત્ય છે. માટે આ વિધાન શું આવશે? સત્ય વિધાન. તે જ રીતે પાંચમો પ્રશ્ન આપેલો છે 1 ઉપગણ છે એનો. તો ના, જો છગડીયા કૌંસમાં કે ધનુષ કૌંસમાં જો 1 લખેલો છે તો તેનો ઉપગણ કહેવાશે. તો આ વિધાન શું છે? અસત્ય છે. એનું કારણ કે 1 એ સભ્ય છે એનો, નથી ઉપગણ છે. તો સભ્ય આવે તો આપણે બિલોંગ્સ ટુ લખીએ છીએ, તે ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ, છઠ્ઠો આપણો છે ધનુષ કૌંસમાં 1, 2 અને 5. તો 1, 2 અને 5 સભ્ય છે, પરંતુ ગણ સ્વરૂપે તે શું બનશે? તેનો ઉપગણ. તો અહીં લખી શકું છું આ તેનો ઉપગણ છે, માટે આ પણ એક સત્ય વિધાન છે. નેક્સ્ટ આપેલું છે 1, 2, 5 એ સભ્ય છે એકનું. તો આ કિસ્સામાં આ શક્ય નથી, કારણ પાછા આપણે ઉપર જોઈ ગયા કે એનો ઉપગણ બનશે, સભ્ય નહીં. હા, જો ધનુષ કૌંસ વગર જો 1, 2, 5 લખેલું હતું તો તમે કહી શકો કે તે તેના સભ્ય છે. માટે આ વિધાન શું થઈ જશે? અસત્ય. કારણ કે આપણે ઉપર કારણ જોયું કે ગણ સ્વરૂપે તો તે તેનો ઉપગણ બનશે, સભ્ય નહીં. નેક્સ્ટ આપેલું છે 1, 2, 3 ઉપગણ છે એનો. તો આ શક્ય નથી, કારણ કે 3 અને 4 એક ગણ સ્વરૂપે સાથે આપેલું છે. તો 3 અને 4ને તમે એક સાથે અલગ અલગ લખી શકો નહીં. માટે અહીં આ વિધાન શું આવશે? અસત્ય. કારણ તમે દર્શાવી શકો કે 3 અને 4 એક સાથે સભ્ય બનેલા છે, માટે તે ઉપગણ સ્વરૂપે કોઈ પણ દિવસે આવશે નહીં. એટલે અલગ તરીકે તમે 3, 4, હા જો 1, 2 અને કૌંસમાં 3, 4 સાથે લખેલું હતું તો તમે એને લખી શકો ઉપગણ સ્વરૂપે આવશે, પરંતુ અહીં આ ઉપગણ બનશે નહીં. નેક્સ્ટ, ખાલી ગણ સભ્ય છે એનો. આ વિધાન અસત્ય છે, કારણ કે આપણને ખબર છે કે ખાલી ગણ હંમેશા તેનો ઉપગણ હોય પણ સભ્ય તરીકે ન હોય. માટે લખી શકો કે ખાલી ગણ હંમેશા તેનો ઉપગણ તરીકે હોય છે. એટલે આ વિધાન પણ શું હતું? અસત્ય. નેક્સ્ટ આપણે જોઈએ તો આપણને મળશે ખાલી ગણ એ ઉપગણ છે એનો. હા, તો આપણે પાછલા વિધાનમાં જોઈ ગયું કે આ તો સત્ય વિધાન કારણ હતું, માટે આ વિધાન પણ કયું મળશે? તમને સત્ય વિધાન તરીકે જોવા મળશે. એના પછીના નેક્સ્ટ જોઈએ કે ગણમાં ખાલી ગણ એ ઉપગણ છે એનો. તો આપણે ઉપર જ જોયું કે ફક્ત ધનુષ કૌંસ વગર જ ઉપગણ બને, અધરવાઇઝ જો કૌંસમાં આવે તો તે ઉપગણ બનશે નહીં. માટે આ લખી શકો કે આ વિધાન પણ અસત્ય છે, કારણ આપણે ઉપરના વિધાનમાં દર્શાવેલું જ છે કે ધનુષ કૌંસ વગર જ એ તેનો ઉપગણ બની જાય છે, ધનુષ કૌંસ લગાવવાની કોઈ જરૂર હોતી નથી. તો આ પ્રકારે તમે જોઈ શકો છો કે આ કેવી રીતે તમે નક્કી કરી શકો કે સભ્ય છે કે ઉપગણ છે.
આ ધ્યાનથી રાખજો, કેમ કે કૌંસમાં 3,4 આપેલું છે તે ખૂબ જ અગત્યનો કિસ્સો છે, એ ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ જુઓ, ચોથો પ્રશ્ન કે નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. તો આપણે ઉપગણો લખવાના છે, ઉપગણો માટેનો કોષ્ટક આપણે પાછલા વિડીયોમાં જોઈ ગયા છે, તેના પરથી તમે બનાવી શકો છો. તો શરૂઆત કરીએ, સૌ પ્રથમ ગણ છે 1. તો ગણ એના ઉપગણો કયા કયા હશે? તો આપણને ખબર છે કોઈપણ ગણોમાં ઉપગણોની સંખ્યા એટલે 2 ની ઘાત n. ગણમાં કેટલા ઘટક આપેલા છે? 1, એટલે ફક્ત 2 જ ઉપગણો અહીંયા હોવા જોઈએ. માટે પ્રમેય કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોય અને ગણ પોતે પણ પોતાનો ઉપગણ હોય, માટે અહીં ઉપગણો શું આવશે? ગણ ખાલી ગણ અને ગણ પોતે. તો આ થઈ જશે આના ઉપગણો, આના સિવાય બીજા ઉપગણો મળવાના નથી. ચલો બીજો આપેલો છે આપણને a b. ચલો હવે આ ઉપગણો કયા કયા બનશે? તો ઉપગણો પહેલું આવશે ખાલી ગણ, પછી ગણ a, ગણ b અને ગણ a b. આ બધા તેના શું બનશે? ઉપગણો. ચલો ત્રીજો કિસ્સો આપેલો છે 1, 2 અને 3. ચલો આના ઉપગણો કયા કયા બનશે? તો પહેલાં તો ખાલી ગણ, પછી 1, પછી 2, પછી 3, પછી 1, 2, પછી 1, 3, પછી 2, 3 અને પછી 1, 2 અને 3. તો આ બધા તેના શું બની જશે? ઉપગણો. નેક્સ્ટ આપેલું છે ખાલી ગણ. તો ખાલી ગણ, ગણ પોતે જ પોતાનો ઉપગણ હોય તથા ખાલી ગણ દરેકનો ઉપગણ હોય, પણ બંને ગણો સમાન હોવાથી ફક્ત એક જ ઉપગણ મળશે ખાલી ગણ. તેનો કિસ્સો આપણે પાછલા વિડીયોમાં જોઈ જ ગયા છે, તો તમને ખ્યાલ આવશે કે આ ઉપગણો આપણે કેવી રીતે લખવાના છે. નેક્સ્ટ કિસ્સો આવશે જો પાંચમો પ્રશ્ન, કે જો એ બરાબર ખાલી ગણ હોય તો પી ઓફ એ એટલે કે ઘાતગણ, એના ઘાતગણને કેટલા ઘટકો હશે? ઘાતગણનો કિસ્સો જોયો છે આપણે. તો આપણને ખબર છે કે જો એમાં ઘટકોની સંખ્યા એન હોય તો ઘાતગણના ઘટકોની સંખ્યા 2 ની ઘાત n થઈ જશે. તો અહીં એ ખાલી ગણ છે, માટે તેમાં ગણની સંખ્યા કેટલી હશે? 0. માટે તમે લખી શકો કે પી ઓ એમાં ઘટકોની સંખ્યા બરાબર 2 ની ઘાત 0 બરાબર 1. કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય એટલે 1 થઈ જશે. માટે આ કિસ્સામાં કહી શકું કે ખાલી ગણના ઘટક, ઘાતગણના ઘટકોની સંખ્યા કેટલી હશે? 1. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, કે નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. ચાલો અંતરાલ સ્વરૂપે કેવી રીતે લખાય છે? આપણા પાસે 4 કિસ્સાઓ છે. કિસ્સાઓ હું બતાવું છું પહેલાં, કે જો સંવૃત અંતરાલ ને વિવૃત અંતરાલ આપણે જોયો, તો આ વિવૃત અંતરાલમાં એ બી હોય તો તેને અંતરાલ સ્વરૂપે એ લેસ ધેન વાય લેસ ધેન બી લખી શકાય. બંનેને ડાબી બાજુ જમણી બાજુ સરખી રીતે દર્શાવી શકાય. તે જ રીતે એ સંવૃત હોય, એ વિવૃત હોય અને બી સંવૃત હોય તો એ લેસ ધેન ઇક્વલ્સ ટુ એ લેસ ધેન એક્સ લેસ ધેન ઇક્વલ્સ ટુ બી લખાય. તે જ રીતે એ સંવૃત હોય અને બી વિવૃત હોય તો એ લેસ ધેન ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન બી લખાશે, અને એ અને બી બંને સંવૃત અંતરાલ હોય તો એ લખાશે એ લેસ ધેન ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ્સ ટુ બી. તો ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ તમારે અંતરાલ લખવાના છે. તો પ્રથમ પ્રશ્ન આપેલો છે આમાં કે x બિલોંગ્સ ટુ r વાસ્તવિક સંખ્યા છે અને -4 x <= 6. ચલો આને સરખાવો. કઈ અસમતા સરખાવાય છે? તો બીજા નંબરની અસમતા છે તમારા પાસે, તો અને લખાય કેવી રીતે? -4 માટે રાઉન્ડ બ્રેકેટ અને 6 માટે ક્લોઝ બ્રેકેટ આવશે. આ તે લખી શકો. તે જ રીતે બીજો પ્રશ્ન આપેલો છે, જુઓ x એ વાસ્તવિક સંખ્યા છે તથા -12 x <= -10. તો આ કયા પ્રકારનો છે? પ્રથમ પ્રકારનો, એટલે આને અંતરાલ સ્વરૂપે લખાય બંને રાઉન્ડ બ્રેકેટમાં -12 અને -10. તે જ રીતે ત્રીજો પ્રશ્ન આપેલો છે x માટે x વાસ્તવિક સંખ્યા છે તથા 0 x <= 7. તો આ ત્રીજા પ્રકારનો અંતરાલ છે, માટે એને લખી શકો 0 ક્લોઝ બ્રેકેટમાં અને 7 ઓપન બ્રેકેટ એટલે કે વર્તુળાકાર કૌંસમાં આવશે. ચોથો પ્રશ્ન આપેલો છે x માટે x વાસ્તવિક સંખ્યા છે અને 3 x = x = 4. તો બંને બાજુ બોક્સ બ્રેકેટ બોક્સ કૌંસ આવશે અને 3 અને 4 ને બોક્સ કૌંસમાં લખવું પડશે. તો આ રીતે તમે અસમતાને અંતરાલ સ્વરૂપે દર્શાવી શકો છો. સાતમો પ્રશ્ન તમને જે આપવામાં આવ્યો છે તેનો ઉલટો આપેલો છે કે નીચેના અંતરાલોને ગુણધર્મની રીતે લખો. હમણાં આપણે ગુણધર્મને અંતરાલને સ્વરૂપે લખ્યું છે, હવે આપણે અંતરાલોને ગુણધર્મની સ્વરૂપે લખવાનું છે. તો પ્રથમ આપેલું છે મને -3 0, બંને વિવૃત અંતરાલ છે. તો આપણને ખબર છે વિવૃત અંતરાલ એટલે પ્રથમ કિસ્સો આવી જાય. તો આને લખી શકાય એક્સ માટે એક્સ એક વાસ્તવિક સંખ્યા છે તથા -3 x <= 0 થઈ જશે. બીજો આવશે 6 અને 12 બંને બોક્સ કૌંસમાં છે. બોક્સ કૌંસમાં હોવાથી આપણે લેસ ધેન ઇક્વલ્સ ટુ બંને બાજુ લખાવવું પડશે, માટે એક્સ એ વાસ્તવિક સંખ્યા છે તથા 6 x = x <= 12 લખાશે. અને માટે એના પછીનો કિસ્સો કે 6 અને 12, 6 વર્તુળાકાર કૌંસ અને 12 બોક્સ કૌંસમાં આપેલું છે, માટે
અને લખી શકાય x માટે x વાસ્તવિક સંખ્યા તથા 6 લેસ ધેન x લેસ ધેન ઇક્વલ્સ ટુ 12. તે જ રીતે ચોથો આપેલો છે મને માઇનસ 23 થી 5, માઇનસ 23 બોક્સ વર્ડ કાઉન્ટમાં અને 5 વર્તુળાકાર કાઉન્ટમાં આપેલો છે, માટે તમે લખી શકો x માટે x બિલોંગ્સ ટુ માઇનસ 23 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન 5. તો આ રીતે તમે ગુણધર્મને અંતરાલ સ્વરૂપે અને અંતરાલને ગુણધર્મ સ્વરૂપે સરળતાથી દર્શાવી શકો છો. પ્રશ્ન નંબર 8 કે નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો. સાર્વત્રિક ગણ આપણને ખબર છે કે જેમાં બધા ગણોનો સમાવેશ થાય તેવા ગણને તમે શું કહો છો, સાર્વત્રિક ગણ કહો છો. તો તેનાની શરૂઆત કરું તો પ્રથમ પ્રશ્ન છે કે કાટકોણ ત્રિકોણમાં ગણ, અને બીજું વિધાન આપેલું છે મને સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. હવે જો કાટકોણ ત્રિકોણનો ગણ આવે ને સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ, તો સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ પણ તેનો એક ગણ બની શકે, કારણ કે સમદ્વિભુજ બધા ત્રિકોણો કાટકોણ ત્રિકોણોમાં સમદ્વિભુજ પણ આવી જાય છે. તો આ ઉપગણ તરીકે તમે શું લઈ શકો, તો ઉપગણ તરીકે સોરી સાર્વત્રિક ગણ તરીકે તમે લઈ લેવાનું કે તે જ સમતલમાં આવેલા બધા જ પ્રકારના ત્રિકોણોનો જે ગણ આવે તેને તમે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો. ત્રિકોણોમાં કાટકોણ ત્રિકોણો પણ આવી જશે, સમદ્વિભુજ ત્રિકોણો પણ આવી જશે, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણો પણ આવશે, સમબાજુ ત્રિકોણો પણ આવશે. એટલે તમને જો સમબાજુ ત્રિકોણ, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કે સામાન્ય ત્રિકોણ આવું કહેવામાં આવે, તો તેના માટે તમારે જો સાર્વત્રિક ગણ લેવાનો હોય તો તમારે ડાયરેક્ટ લખી દેવાનું કે તે જ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ તમારો સાર્વત્રિક ગણ બનશે. તો આ વિધાન માટે, આ બંને વિધાન માટે મારો સાર્વત્રિક ગણ બનશે તે જ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ. નેક્સ્ટ નવમો પ્રશ્ન આપેલો છે, ગણ એ બરાબર 1 3 5, બી બરાબર 2 4 6, સી બરાબર 0 2 4 6 8 આપેલ ગણ છે. તો આ ત્રણ ગણ એ બી અને સી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે તમે લઈ શકાય. પ્રથમ આપેલું છે 0 1 2 3 4 5 6, બીજો આપેલો છે ખાલી ગણ, ત્રીજો આપેલો છે 0 1 2 3 4 5 6 7 8 9 10, અને ચોથો આપેલો છે 1 2 3 4 5 6 7 8. આ રીતે ચલો સાર્વત્રિક ગણ એટલે બધા ગણો હોવા જોઈએ. ચલો ગણ એ પ્રથમ વિકલ્પની જરૂર ચર્ચા કરું તો એના બધા સભ્યો પેદામાં આવેલા છે, ચલો તો તેનો ઉપગણ થઈ ગયો. બીના બધા સભ્યો આવેલા છે પરંતુ સીના બધા સભ્યો નથી આવેલા. જો સીનો ગણમાં 8 જે સભ્ય છે તે પ્રથમ ઓપ્શનમાં નથી આવેલો, તો સાર્વત્રિક ગણમાં તો ત્રણેય ગણના ઘટકો હોવા જરૂરી છે, માટે પ્રથમ વિકલ્પ મારો શક્ય નથી. ચલો બીજો તો શક્ય નથી, કારણ કે ખાલી ગણમાં તો એક પણ ઘટક નથી આવેલા અને એબીસીમાં તો ઘટકોની સંખ્યા આવેલી હોવાથી બીજો વિકલ્પ તો શક્ય નથી. ચલો ત્રીજાની ચર્ચા કરીએ તો 0 1 2 3 4 5 6 7 8 9 10માંથી 1 3 5 દેખાય છે, 2 4 6 પણ દેખાય છે, અને 0 2 4 6 અને 8 પણ દેખાય છે. હવે વાત આવે કે 9 અને 10, તો સાર્વત્રિક ગણોમાં તો ગણો સિવાયના પણ ઘણા ઘટકો હોઈ શકે, તો 9 અને 10ને તમે અવગણીને જોઈ શકો છો કે એબીસીના બધા જ ઘટકો ત્રીજા ગણમાં આવેલા હોવાથી આ મારો શું બનશે, સાર્વત્રિક ગણ તરીકે લઈ શકું છું. પર ચોથા વિકલ્પની પણ ચર્ચા કરીએ ત્યાર પછી જોઈએ કે કયો જવાબ આવશે. તો ચોથા વિકલ્પમાં ગણ એના બધા સભ્યો દેખાય છે, ગણ બીના પણ બધા સભ્યો દેખાય છે, પરંતુ સીના એક સભ્ય શૂન્ય દેખાતો નથી, એટલે ચોથો ગણ પણ એબીસીનો ઉપગણ એટલે સાર્વત્રિક ગણ બની શકે નહીં. તેથી હું કહી શકું કે જે મારો ત્રીજો વિકલ્પ છે તે આપેલ ત્રણેય ગણ માટે સાર્વત્રિક ગણનો ભાગ ભજવશે, માટે એ આપણો સાર્વત્રિક ગણ તરીકે તમે લઈ શકો છો આપેલ ગણ એ બી સી માટે. તો આ તમારા સ્વાધ્યાય 1.3નો ઉકેલ હતા. આના પછીના વિડીયોમાં આપણે આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. થેન્ક યુ.